આજે આપણે લેક્ચર નંબર શાખો 5મો અને પાગડીના મૂલ્યાંકનની અંદર જે પદ્ધતિઓ છે એમાં ચોથી પદ્ધતિ આજે આપણે ભણવા જઈ રહ્યા છે જેનું નામ છે નફાના મૂડીકરણની પદ્ધતિ હવે નફાના મૂડીકરણની પદ્ધતિ પહેલા જે આપણે પદ્ધતિ ભણ્યા ત્રીજી જેનું નામ હતું અધિક નફાની પદ્ધતિ અધિક નફાની પદ્ધતિની અંદર 6 સ્ટેપમાં દાખલો થતો આજે 5 સ્ટેપ આપણે યાદ રાખવાના છે અત્યારે પહેલા ફોર્મેટ જોઈ લો સમજી લો પછી એક આપણે દાખલો પસાર કરીએ હવે નફાના મૂડીકરણની પદ્ધતિની અંદર આપણે પાગડીની ગણતરી દર્શાવતું પત્રક બનાવી દીધું છે જે રીત નંબર 3 માં હતું અધિક નફાની પદ્ધતિ એવું જ એનું ફોર્મેટ છે જેમાં પહેલામાં સ્ટેપ નંબર આવશે વિગત અને રકમ રૂપિયા આ જ રીતનો દાખલો છે પ્રથમ સ્ટેપ પહેલા યાદ કરી લઈએ બીજું આ નફાનું મૂડીકરણ તો કયો નફો એમાં બે ઓપ્શન હોય છે આ સરેરાશ નફાને મૂડીકરણ કરવાનું હોય છે આ મૂડીકરણ કરવાનો મતલબ થાય મૂડીકૃત કરવું જસ્ટ આ લખું છું જોજો મૂડીકરણ કરવું જેનો મતલબ થાય મૂડીકૃત મૂડીકરણનો મતલબ થાય મૂડીકૃત કરવું અને પદ્ધતિનું નામ છે નફાનું મૂડીકરણ તો એમાં બે રીત હોઈ શકે આ સરેરાશ નફો અથવા હોય છે ભારિત સરેરાશ નફો સરેરાશ નફો અથવા ભારિત સરેરાશ નફો અને બે માંથી કોઈ પણને આપણે સરેરાશ નફો અથવા ભારિત સરેરાશ નફો જેને આપણે મૂડીકૃત કરવાનું છે ઓકે સમજીએ પેલા સ્ટેપ નંબર પહેલું છે રોકાયેલી મૂડી સ્ટેપ નંબર પહેલું રોકાયેલી મૂડી આ તમારે પહેલાં છે દાખલાની અંદર રોકાયેલી મૂડી આપી હોય પણ ખરી અને આપી ના પણ હોય જો આપી હશે તો તમારે રોકાયેલી મૂડી સીધી બહાર લખી દેવાની છે અને સમજી લો કે રોકાયેલી મૂડી આપી નથી તો કઈ રીતની ખબર પડે તો કે રોકાયેલી મૂડીનું બીજું નામ છે ચોખ્ખી મિલકત રોકાયેલી મૂડીનું બીજું નામ છે ચોખ્ખી મિલકત અને એનું સૂત્ર છે કુલ મિલકત માઇનસ કુલ દેવા કુલ મિલકત માઇનસ કુલ દેવા આ તમારું સ્ટેપ નંબર પહેલું રોકાયેલી મૂડી જો આપેલી હોય તો સીધી બહાર લખી દેવાની છે રોકાયેલી મૂડી ન આપે તો એનું બીજું નામ છે ચોખ્ખી મિલકત જો ચોખ્ખી મિલકત આપી દે તો પણ બહાર લખી શકાય રોકાયેલી મૂડી જ કહેવાય અને ત્રીજો ઓપ્શન છે સમજી લો કે કાંઈ છે જ નહીં તો તમને દાખલામાં કુલ મિલકત અને કુલ દેવા બંને આપેલું છે તો આપણે શું કરવાનું છે કુલ મિલકત માઇનસ કુલ દેવા સ્ટેપ નંબર બીજું અપેક્ષિત વળતરનો દર અથવા એનું બીજું નામ છે સામાન્ય વળતર અપેક્ષિત અથવા સામાન્ય વળતરનો દર જે તમને આપેલો હશે અથવા એનું બીજું નામ છે બજારમાં વ્યાજનો દર પણ પડે જો તો ગોઠવા હોય તો અપેક્ષિત વળતરનો દર આપેલો છે અથવા સામાન્ય વળતરનો દર આપેલો છે જે 10% 12% 8% આપેલો છે અથવા થોડો અઘરો એને કરવું હોય તો બજારમાં વ્યાજનો દર એવું પણ કહી શકાય આ એવું કહેવા માંગે છે કે તમે ધંધો નથી કરવો સમજેલો કે આપણે મૂડી 1 કરોડ રૂપિયા રોકાયેલી મૂડી 1 કરોડ રૂપિયા આપણે ધંધામાં રોકાણ કર્યું છે ને આપણે રોકાણ નથી કરવું સમજી લો 1 કરોડ તો 1 કરોડ આપણે ધંધો નથી કરવો તો બજારમાં શું વ્યાજ આપણે મળી શકે એ વ્યાજનો દર છે બજારમાં અપેક્ષિત વળતર સામાન્ય વળતર એટલે એ 1 કરોડ ઉપર આપણે શું વળતર મળી શકે તો કે 10% વ્યાજનો દર આલો બજારમાં છે તો 1 કરોડના 10% તમે ગણો એટલે 10 લાખ રૂપિયા છે એટલે વર્ષે તમને 10 લાખ તો મળે છે કાંઈ ન કરો તો તમને 1 વર્ષે 1 કરોડના 10% એટલે 10 લાખ મળે કે સામાન્ય વળતર છો આપણે આટલું તો મળે છે એટલે બજારમાં વ્યાજનો દર છો અપેક્ષિત વળતર દર કે એ ટકા વાળી તમને 10%, 12%, 8% જે બજારમાં વ્યાજનો દર હોય આપે છે આ બે સ્ટેપ ત્યાં ત્રીજું સ્ટેપ માં આપણે મેળવવાનું છે સરેરાશ નફો સરેરાશ નફો હવે અહીંયાથી આપણે ખાસ ધ્યાન આપવાનું છે ત્રીજા સ્ટેપની અંદર સરેરાશ નફો મેં લખ્યું છે એનો મતલબ સરેરાશ નફો જ મેળવવાનો નથી
નીચો છે સરરાશ નફો પણ મેળવવા કા સરરાશ નફો થશે અને કા તો ભારી સરરાશ નફો થશે આ દાખલાની અંદર કા સરરાશ નફો મેળવવાનો થાય કા તો ભારી સરરાશ આપણે છે ને નફાનો મૂળીકરણ કરવાનું છે ઈ નફો એટલે કયો કા સરરાશ નફો અને કા તો ભારી સરરાશ નફો એને આપણે મૂળીકૃત કરવાનું છે મૂળીકરણ કરવું એટલે મૂળીકૃત કરવું તો હે ને તો કે કા સરરાશ નફો કા તો ભારી સરરાશ નફો ટેક્સ્ટ બુક ની અંદર જેટલા દાખલા છે ઉદાહરણમાં પણ જે છે એ બધામાં ભારે સરસ નફાને મૂળીકૃત કરવાનો આવ્યો છે દાખલો 23 માં બધી આમ જ આવ્યું છતાંય માર્ચ 2020 ની જે હમણાં બોર્ડમાં એક્ઝામ લેવાની એમાં સરસ નફાને મૂળીકૃત કરવાનો આવ્યો એટલે એવું બની શકે એટલે આપણે ટેપનું નામ જે છે એમાં સરસ નફો જ લખવાનું છે લખવામાં સરસ નફો પણ આમાં મેળવવાનું શું થઈ શકે તમે કાં તો સરસ નફો મેળવવાનો થાય અને કાં તો મેળવવાનો થાય ભારે સરસ લખ મેળવવાનું જે થાય તે લખવાનું છે સરસ નફો દાખલો જોઈ નક્કી લેવા જો કીધું હોય તો ખ્યાલ આવી જાય નો કહી તો આપણે નફાનું વલણ કરવાનું છે જો નફામાં વધઘટ થતી હશે તો સરસ નફો મેળવવાનો અને દર વર્ષે જો નફો વધે કાં તો દર વર્ષે ઘટે તો ભારે સરસ મેળવશું એ દાખલો જોઈ નક્કી કરશું આપણે ચોથું આપણું કામ છે નફાને મૂળીકૃત કરવું મૂળીકરણ કરવાનું છે હવે મૂળીકૃત નફો મળે છે આપણે હવે આપણે ફંક્શન મૂળીકૃત નફો અને મૂળીકૃત નફાનું સૂત્ર છે જો કયા નફાને મૂળીકૃત કરવા છે સરેરાશ નફાને મૂળીકૃત કરવા છે એટલે અહીંયા લખવાનું છે સરેરાશ નફો સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100 આ જે આવે એ મળી ગયો આપણો મૂળીકૃત પાઘડીનું સૂત્ર પાઘડી બરાબર મૂળીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી આ થયો આપણો હેત નંબર 5 સોરી હેત નંબર 4 નફાનું મૂળીકરણ કરવું એટલે કે સંદર આપણે આ ઉદાહરણ પર 6 આપણે જાતે રકમ બનાવી છે ધ્યાન આપજો પછી હું જે હોમવર્કમાં કોઈ દાખલો ગણજો હમણાં તમે જે ટોપિક આપણે ભણ્યા છીએ એ પદ્ધતિનું નામ છે સરેરાશ નફાને કે ભારી સરેરાશ નફાને મૂળીકૃત કરવાની પદ્ધતિ અથવા નફાના મૂળીકરણની પદ્ધતિ કહેવાય માહિતી હોય કે ભાઈ આપેલી માહિતી પરથી ઝોમેટો અને સ્વીગી ની ભાગીદારી પેઢીની સરેરાશ અથવા ભારી સરેરાશ નફાને મૂળીકૃત કરવાની પદ્ધતિ પાગલનું મૂલ્ય નક્કી કરો એટલા માટે મેં બે લખ્યું છે ક્યારેક એવું કીધું છે સરેરાશ નફાને મૂળીકૃત કરવાનું કે ક્યારેક કે છે ભારે સરેરાશ નફાને મૂળીકૃત કરવાનું તે દાખલો જોઈ ને આપણે નક્કી કરી શકીએ કુલ મિલકત 780,000 છે કુલ દેવા 580,000 છે અને અપેક્ષિત વળતરનો દર 10% છે એ સિવાય આપણે નફો આપ્યો છે 2011 12 12 13 અને 13 14 પહેલા વર્ષે 10,000 પછી 25,000 પછી 23,000 હવે જો નફો દર વર્ષે વધે છે એટલે આપણે એનું નાનું છે જો નફો દર વર્ષે વધે કે દર વર્ષે ઘટે તો કહી લેવું તો ભારે સરેરાશ એટલે આપણે આ લાગુ પડે ભારે સરેરાશ નફાને મૂળીકૃત કરવા થાય આ જગ્યાએ જો વધઘટ હોય તો સરેરાશ નફાને મૂળીકૃત કરવા છે હમણાં જ આપણે ગણ્યા એ પ્રમાણે 5 સ્ટેપ છે પહેલું સ્ટેપ છે રોકાયેલી મૂડી પહેલું સ્ટેપ નંબર આ નંબર ફોર્મ બની દેવા છે પાણીની ગણતરી દર્શાવવા પડશે પહેલા સ્ટેપ નંબર વિગત અને રકમ રૂપિયા પહેલું સ્ટેપ આવે રોકાયેલી મૂડી રોકાયેલી મૂડી આપી હોય તો મૂકી દેવાની છે પણ આમાં કઈ છે નહીં તો આપણું સૂત્ર છે કુલ મિલકત માઇનસ કુલ દેવા એટલે આપણે લખશું રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા કુલ મિલકતો માઇનસ કુલ દેવા કુલ મિલકતો છે 7,80,000 અને માઇનસ કુલ દેવા છે 5,80,000 7,80,000 માંથી 5,80,000 બાદ કરો તો કેટલા વધે તો કે 2,00,000 રૂપિયા વધે તો આપણા ધંધામાં રોકાયેલી મૂડી થઈ રૂપિયા 2,00,000
આયો કાઈ બોડી લખ્યું છે અહીંયા આપણે બાર લખી દેશું 2 લાખ રૂપિયા નો આપ પહેલો સ્ટેપ કુ ખેલ્યો રોકાયેલી મૂડી હોય તો સીધી બાર લખવાનું છે નો હોય તો સૂત્ર યાદ રાખો કુલ મિલકત માઈનસ કુલ દેવા બીજો સ્ટેપ હતો અપેક્ષિત વળતરનો દર અથવા સામાન્ય વળતરનો દર જે આપણે આપેલો છે મૂડી દે ખાલી ભાઈ અપેક્ષિત વળતરનો દર અપેક્ષિત વળતરનો દર આપણે આપ્યો છે 10% જે આપણે અહીંયા મૂકી દઈશું જે આપણે આપેલો છે ક્યારે 10% હોય ક્યારે 12% ક્યારે 8% જે હોય તે ઉપર છે હવે ધ્યાન આપવાનું છે ત્રીજો સ્ટેપ જે સ્ટેપનું નામ છે સરેરાશ નફો સ્ટેપનું નામ આપણે બદલવાનું નથી બાકી તમને એ જો સરેરાશ નફો મેળવવાનો થાય ભારે સરેરાશ એટલે નફો જો વધે છે દર વર્ષે તો ભારે સરેરાશ જ થશે પણ સ્ટેપનું નામ આ જ છે સરેરાશ નફો પણ ખરેખર આપણે મેળવવાનું છે ભારે સરેરાશ ચલો કોષ્ટક આપણે યાદ કરી લઈએ રીત નંબર 2 માં શીખ્યા હતા પહેલું આવે વર્ષ બીજું આવશે નફો જે તમને આપેલો હોય છે ત્યાર પછી ત્રીજું ખાનું આવે છે ભાર અને ચોથું ખાનું આવે છે ભારિત નફો જે આપણે રીત નંબર 2 માં શીખેલા છે એ અહીં બનાવવાનું છે આ આપણું કોષ્ટક બની ગયું નફો અને વર્ષ જો પહેલા 2011-12 ની વાત કરીએ તો 2011-12 ની અંદર નફો છે 10,000 પછી બીજું વર્ષ છે 2012-13 તો 2012-13 ની અંદર નફો છે રૂપિયા 25,000 ત્યાર પછી વર્ષ 2013-14 13-14 ની અંદર નફો છે રૂપિયા 30,000 આટલું આપણું આ કોષ્ટક થઈ ગયું આનો કોઈ સરવાળાની જરૂર નથી પહેલા વર્ષના નફાને ભાર આપવાનો છે 1 બીજા વર્ષના નફાનો ભાર છે 2 ત્રીજા વર્ષનો નફાનો ભાર છે 3 આનો સરવાળો કરીએ 1 અને 2 3 3 અને 3 6 ભારનો સરવાળો જેને કહેવાય કુલ ભાર પછી આપણું કામ શું હતું તો કે ભારિત નફો મેળવવાનો જેના માટે શું કરવાનું તો કે નફો ગુણ્યા ભાર નફો 10,000 ગુણ્યા ભારિત 10,000 ગુણ્યા 1 10,000 ગુણ્યા ભારિત નફો થાય પછી છે 25,000 ગુણ્યા 2 25 ગુણ્યા 2 એટલે થાય 50,000 અને 30,000 ગુણ્યા 3 એટલે કે 90,000 રૂપિયા થશે 30 થી 90 આ થઈ ગયો ભારિત નફો નફો ગુણ્યા ભાર 10,000 ગુણ્યા 1 10,000 25 ગુણ્યા 2 50,000 30 તેરી 90 એટલે 90,000 આનો સરવાળો જો આપણે કરીએ તો 9 ને 5 14 ને 1 15 એટલે 1,50,000 રૂપિયા થશે 1,50,000 આ આપણું 3 સ્ટેપ પૂરા બે સ્ટેપ માં દાખલો પૂરો થઈ જાય હવે આની અંદર પહેલા આપણે આ સરેરાશ નફો ભૂલે લખ્યું મેળવવાનો છે કેવો ભારિત સરેરાશ નફો એટલે સૂત્ર આપણે યાદ કરી લઈએ બીજી રીત તમે યાદ ભારી સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો આવો સૂત્ર છે કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર આ સૂત્ર છે ભારિત સરેરાશ નફાનું સૂત્ર છે કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર કુલ ભારિત નફો અહીંયા 1,50,000 કુલ ભારિત નફો કહેવાય તો કુલ ભારિત નફો છે 1,50,000 અને છેદમાં છે કુલ ભાર કુલ ભાર આ જો 6 છે આનો સરવાળો 1 2 3 3 ને 2 5 ને 6 કુલ ભાર 6 છે ઓકે 25 છે 150 થાય એટલે 25,000 રૂપિયા આપણને મળશે ભારી સરેરાશ નફો આ તમારું ત્રીજું સ્ટેપ પૂરું 25,000 રૂપિયા લખવાનું છે અહીંયા તમારે ભાઈ જો આ સરેરાશ નફો તમને ત્રીજો નંબર આપ્યું છે એટલે અહીંયા આપણે બાર લખશું આ તમારો આન્સર અહીંયા મળ્યો તમને 25,000 રૂપિયા આ તમારો ભારે સરેરાશ નફો મળી ગયો હવે સ્ટેપ નંબર 4 જેનું નામ હતું મૂડીકૃત નફો અને મૂડીકૃત નફાનું સૂત્ર છે સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100 બસ હવે 2 મિનિટનું કામ આટલું જ છે મેં ખાસ વિડીયો તમારે પહોંચો મહત્વ છે હવે તો તમે 2 મિનિટમાં દાખલો પૂરો થઈ જાય મૂડીકૃત નફો નું સૂત્ર સરેરાશ નફો છે એમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100 હવે આપણે સરેરાશ નફો લખ્યું છે એ જ રહેવા દેવાનું છે ભલે આપણે મેળવો છે ભારે સરેરાશ નફો પણ સૂત્ર બદલવાનું નથી સરેરાશ નફો આપણે કેટલો મેળવવાની 25,000 છે છેદમાં અપેક્ષિત વળતરનો દર આપણે આપ્યો છે દાખલામાં 10 એનો એટલે જે રકમ આટલો છે ગુણ્યા 100 હવે તમે 1 1 0 અહીંથી કાઢી નાખશો ગુણ્યા 10 થઈ જાય એટલે 2,00,000 ને
50000 રૂપિયા મૂડીકૃતનો ફાળો છે આ મૂડીકૃતનો ફાળો 2 ને 50 જે તમે બહાર લખી દીધું મૂડીકૃતનો ફાળો અહીંયા છે 2,50,000 આયા બસ અને છેલ્લું સ્ટેપ પાગડીનું સૂત્ર પાગડી બરાબર સૂત્ર હું કહું પાગડીનું તો કે મૂડીકૃત નફો પાગડી બરાબર મૂડીકૃત નફો માઈનસ રોકાયેલી મૂડી રોકાયેલી મૂડી મૂડીકૃત નફો આપણે મળ્યો છે 2,50,000 હમણાં મળ્યો છે અને રોકાયેલી મૂડી અહીંયા આપણે મેળવીતી 2,00,000 રૂપિયા છે તો 2,00,000 રૂપિયા રોકાયેલી મૂડી હવે તફાવત કેટલો હશે તો કે 50,000 વધે બસ ઈ પાગડી તો ધંધાની પાગડી આવશે 50,000 આ દાખલો પૂરો અહીંયા જ આપણે પાગડી લખશું 50,000 તમારે ચોપડીની અંદર પેજ નંબર 106 ની અંદર દાખલા નંબર 10 જોવાનો છે તમને ટેક્સ્ટ બુક પેજ નંબર લેક્ચર નંબર પહેલો બીજો ત્રીજો આ બધાની અંદર YouTube ચેનલમાં તમે નીચે જોશો ને લિંક આપેલી છે એવું લાગે તો એમાંથી તમે ચોપડી ડાઉનલોડ કરી લો અથવા તમારી પાસે ચોપડી હોય તો કોઈ પ્રશ્ન નથી 106 માં દાખલા નંબર 10 તમારે ભણવાનો છે આ રીતનું આમ આપણે ભણ્યા ત્યારે ચાર રીત હતી પણ આના સિવાય જે એક રીત આવે છે એક રીત જોશું એટલે આપણે મેઇન તો પૂરું